सुप्रभात नमस्कार गुड मॉर्निंग विद्यार्थी मित्रों तारीख 24/5/2020 वार गुरुवार धोरण 4 वीडियो नंबर 2 विषय पर्यावरण तेमा प्रकरण नंबर 16 कामनो महीनो अगाउना वीडियो नंबर 1 नी अंदर पक्षीओ अने प्राणियों नी अंदर जोवा मळती जुदी जुदी प्रकारनी विविधता विषेनी समजूती मेळवी हती त्यारबाद आपणा जून क्लास नी अंदर पण के पक्षीओना रहेठाण विशे एनी चांच कद रंग शरीरना अंगो एनी खोराक लेवानी रीतो वगैरह ने आपणे बहु सारी रीते समजूती मेळवी हती बराबर छे। जो प्राणियोनी वात आपणे करीए तो प्राणियोनी अंदर तो प्राणियोमां तेना कद पछी एनो रंग शरीरना अंगो एना खोराक लेवा माटेनी जुदी जुदी रीतो एना जुदा जुदा वसवाट के जेम आपणे रहेठाण कहीए छीए આપણા માણસનું જે ઘર હોય છે એ રહેઠાણ વગેરેમાં વિવિધતા જોવા મળે છે। જે પ્રાણીના શરીરના અંગોમાં વિવિધતા જોવા મળે છે એની અંદર જોવા મળે તો સૂંઢ દરેક પ્રાણીની જોઈએ તો સૂંઢ એ અલગ પ્રકારની હોય છે। ત્યારબાદ પૂંછડી બરાબર છે પગ દરેકના પગ એની બેઠક એની છાપ એના પંજા એ પણ દરેક પ્રાણીના અલગ અલગ જોવા મળે છે। કોઈના નાના હોય છે કોઈના મોટા હોય છે કોઈના ચપટા હોય છે બરાબર છે। ત્યારબાદ ચાંચ અમુક જે પક્ષીની વાત કરવામાં આવે ચાંચ એટલે કે પક્ષી દરેક પક્ષીની ચાંચ વાંકી હોય છે સીધી હોય છે લાંબી હોય છે ટૂંકી હોય છે અમુક પક્ષી પ્રકારના હોય છે। અગાઉના વિડીયોની અંદર આપણે સમજી ગયા કે પક્ષી તો પક્ષી જે આકાશમાં ઉડનારું હોય છે જેને બે પાંખો હોય છે બે પગ હોય છે અને ચાંચ હોય છે અને પોતાનો ખોરાક પોતાના પગ એ જ એના હાથ હોય છે એના દ્વારા તે ગ્રહણ કરતું હોય છે એટલે આ ચાંચ જે હોય છે એ પક્ષી માટે વપરાયેલો શબ્દ છે। ત્યારબાદ પાંખ દરેક પક્ષીની પાંખ એક સરખી હોતી નથી કોઈની નાની કોઈની મોટી બધાના રંગો પણ જુદા જુદા જોવા મળે છે। ત્યારબાદ જે પ્રાણી હોય છે એ દરેકે દરેક પ્રાણીના શિંગડા અલગ અલગ જોવા મળે છે। આપણી આજુબાજુ જોવા મળતા જે છે ગાય ભેંસ બરાબર છે બકરી આ બધાના શિંગડા તમે જોઈ શકો છો દરેકના અલગ અલગ એની સ્થિતિ પ્રમાણેના જોવા મળતા હોય છે। ત્યારબાદ પ્રાણીઓની ખોરાક લેવાની રીતો અમુક પ્રાણી જે હોય છે એ પોતે સૂંઢ દ્વારા પાણી પીતું હોય છે જીભ દ્વારા પાણી પીતું હોય છે એટલે કે અમુક મોં વડે ખોરાક ગ્રહણ કરતા હોય છે અમુક જીભથી બરાબર બિલાડીની વાત કરીએ તો એ દૂધ પોતાની જીભ દ્વારા ચાટી જતું હોય છે સૂંઢ તો હાથી જેવા પ્રાણી કે પોતાના ખોરાક હોય અથવા તો પાણી હોય એના દ્વારા ગ્રહણ કરતું હોય છે। આગળના પગ ખિસકોલીની વાત કરીએ બરાબર એને ચાર પગ હોય છે પણ પ્રથમ જે હાથ એ જ પગ બરાબર છે એ આગળના બંને હાથ દ્વારા એનો ખોરાક પકડી રાખે છે અને એ ગ્રહણ કરતું હોય છે। પછી પ્રાણીઓના રહેઠાણમાં પણ વિવિધતા જોવા મળે છે પ્રાણીઓ બે પ્રકારના એક પાલતુ પ્રાણી અને બીજા જંગલી પ્રાણી। જો પાલતુ પ્રાણીની વાત કરીએ તો ગાય ભેંસ ઘેટા બકરા ઊંટ ગધેડા બરાબર આ બધા પાલતુ પ્રાણી છે જેના માટે એના માલિકે જ રહેઠાણ બનાવીને આપેલું હોય છે। ત્યારબાદ જંગલી પ્રાણીની અંદર વાત કરીએ તો વાઘ વરુ સિંહ બરાબર જંગલી ગેંડા આવા જુદા જુદા પ્રકારના તમે પ્રાણીઓને ઓળખો છો। આપણે આજુબાજુ જોવા મળતા જો પ્રાણીઓની વાત કરીએ તો ગાય ભેંસ બરાબર કૂતરો બિલાડી ઉંદર ઊંટ ગધેડા ઘોડા આ બધાના પ્રાણીઓ તમે જોયા છે। હવે જંગલી પ્રાણીઓની જો વાત કરીએ તો વાઘ વરુ સિંહ ગેંડા પછી જંગલી સુવર બરાબર છે હાથી પાળા આ બધા જુદા જુદા પ્રકારના તમે પ્રાણીઓ તમે જોયેલા છે। આના સિવાય પણ તમે પ્રાણી સંગ્રહાલયની અંદર ગયા હોય તો જુદા જુદા પ્રકારના પક્ષીઓ અને તમે પ્રાણીઓ પણ જોયેલા છે। હું તમને એક ચાર્ટ બતાવવા માંગીશ કે જેની અંદર બધી જ પ્રકારના તમને પ્રાણીઓ જોવા મળશે। તો જો અહીં આગળ શરૂઆતની અંદર જોઈશું જુઓ અહીંયા આગળ જુદા જુદા પ્રકારના ઘણા બધા પ્રાણી જગત આપેલું છે જેની અંદર આપણે જોયા હશે અને અમુક નહીં જોવા એ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે। જો સાબર સાબરના માથે કઈ પ્રકારના અહીંયા આગળ શિંગડા બતાવેલા છે ત્યારબાદ રીછ પણ તમે જોઈ શકો છો ભેંસ બળદ ઊંટ બિલાડી
चिंपांजी, चित्तो, गाय, मगर, आ मगर अने डेड़को ए एवा प्राणी छे के जमीन उपर रही सके छे अने पानी मा पण रही सके छे। हरण, त्यारबाद डायनोसोर, कूतरो, डॉल्फिन, केम आने आपणे प्राणी नी अंदर लीधेला छे? तो मोटा भागनी बधी ज जे होय छे बराबर छे माछली ने एने जलचर प्राणी तरीके ओळखवामां आवे छे। एमां डॉल्फिन पण एक प्रकारनो प्राणी तरीके आपणे जोईए छे। आपणे माणसनी वात करीए तो माणस पण एक प्रकारनो प्राणी छे, पण केवो? सामाजिक प्राणी। पछी गधेड़ू, जे भार वहन माटे उपयोगी छे। हाथी, हाथी ने तमे घर आंगणे जोयेलू छे के तेने चाववा माटेना अने बतावा माटेना बे अलग अलग दांत होय शके। शियाळ, त्यारबाद डेड़कू, जिराफ, सौथी वधु लांबी डोक जो कोई होय तो आ जिराफनी छे। बकरी, जेने बे आंचड़ होय छे, ज्यारे गाय भैंसने चार आंचड़ होय छे। त्यारबाद गोरिलो, हिपोपोटेमस, घोड़ो, जरक, कांगारू। जो कांगारानी बात करिए तो ए ऑस्ट्रेलियानू ए प्राणी छे बराबर छे ने। त्यारबाद दीपड़ो, सिंह, नोड़ियो, वांदरो। त्यारबाद उरांग उटांग, सांगरू, सौथी ऊँचू पक्षी जोवा मळे छे बराबर छे। पाड़ा, डुक्कर, सवड़ी, अजगर, ससलू, उंदर, गेंडो, घेटू, साप, खिसकोली। हमणां जो खिसकोलीनी वात करी एना बंने पग जे आगळ जोवा मळे छे ए ज हाथ स्वरूपे ते पोतानो खोराक ग्रहण करतुं હોય છે। ત્યારબાદ વાઘ, એના નખ કેવા હોય છે? તીક્ષ્ણ હોય છે, શિકારી કરી નાખે તેવા। કાચબો, વહેલ, સુવર, સુવર એટલે કે તમે જેને મુંડ કહો છો તે સુવર, એ જંગલી સુવર જોવા મળે છે। વરુ, યાક અને ઝીબ્રા, ઝીબ્રાના પોતાના શરીરના આપણે જોવો હશે રોડ પર ઝીબ્રા ક્રોસિંગ તો એના જેવા પટ્ટાના ઉપર જોવા મળે છે બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, તો જુઓ આ તમારા પ્રાણીઓ વિશેની સમજૂતી મેં તમને આપી। હવે આપણે જે જુંકલા સિંગર ભણેલા, વિડીયોની અંદર સમજેલા અને આજના ટોપિકની અંદર સમજેલા એની વિશેની પણ વિસ્તૃત વાત કરીશું આગળના પ્રશ્નોના જવાબમાં। Ah!
પક્ષી વિશે બે ત્રણ વાક્ય લખો. પક્ષી એટલે જે આકાશમાં ઉડે છે, જેને બે પગ છે અને પાંખો હોય છે, ચાંચ હોય છે, બરાબર છે? તો કોયલ અને કાગડો બંને એક પ્રકારના એક સરખા રંગના જોવા મળતા હોય છે, બરાબર છે? કદમાં નાના મોટા તે જોવા મળતા હોય છે. તો કોયલ વિશેની વાત કરવામાં આવે છે. કોયલ એ મધુર ગાય છે. સારામાં સારું જો ગીત કોઈ ગાના હોય તો એ કોયલ ગાય છે. ત્યારબાદ કોયલ પોતાનો માળો પોતે બનાવતી નથી. કોયલ પોતાનો માળો જાતે બનાવતી નથી. મોટાભાગના બધા જ પક્ષીઓ પોતાનો માળો જાતે બનાવતા જોવા મળતા હોય છે, પણ કોયલ પોતાનો માળો જાતે બનાવતી નથી. તે પોતાના ઈંડા કાગડાના બનાવેલા માળામાં મૂકી દે છે. તે ઈંડા કાગડાના બનાવેલા માળામાં તે મૂકી દે છે. કાગડો પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડાને પણ સીવી લે છે. કેમ કે કોયલના ઈંડા અને કાગડાના ઈંડા સેમ ટુ સેમ સરખા જોવા મળતા હોય છે. એના કારણે કાગડો પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડા પણ સીવી દે છે. ઈંડા સીવવા, ઈંડા સીવવા એટલે કે માળાની અંદર ઈંડા મૂક્યા હોય, પક્ષી તેના ઉપર બેસી જાય છે, એને ગરમી આપે છે, ભૂખ આપે છે, અને ઈંડાને ગરમી મળવાના કારણે તે ફાટી જાય છે અને તેમાંથી બચ્ચું બહાર નીકળતું જોવા મળે છે. અને કાગડો પોતાના ઈંડા સાથે તેના પણ ઈંડા એટલે કોના કોયલના પણ ઈંડા સેવે છે. કોયલનો રંગ કેવો હોય છે? કાળો જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, સુગ્રીના માળાની વિશેષતા શું છે? તો સુગ્રી એક એવું વિશિષ્ટ પ્રકારનું પક્ષી છે. સુગ્રી અને દરજીડો, દરજીડો જે હોય છે બે પાનને એક સાથે સીવી લે છે, બરાબર છે? અને એની અંદર એનો માળો તૈયાર કરતું હોય છે. અને મોટાભાગના પથ્થરો જોવા મળતા હોય છે, એની બખોલમાં તે બનાવતું હોય છે. અને સુગ્રીનો માળો જે બાવળ જેવા ઝાડ જોવા મળતા હોય છે, કાંટાળા એવા ઝાડની ઉપર જ એક કરતા પણ વધારે માળા બનાવે છે. સુગ્રીની અંદર જે નર સુગ્રી હોય છે એ વિશિષ્ટ પ્રકારનો માળો બનાવે છે અને તે તણાક માળો બનાવેલો હોય છે, બરાબર છે? તો સુગ્રી પક્ષીઓમાં જે નર સુગ્રી હોય છે તે ખૂબ જ સુંદર મજાનો માળો બનાવે છે અને તે તણાકલાઓને ગૂંથીને, જેવી રીતે આપણે જુદા જુદા પ્રકારના કિચન જોયા હશે એવી રીતે ગૂંથીને, એ તણાકલાઓથી ગૂંથીને જળ પર ડાળીઓ ઉપર લટકતો માળો બનાવે છે અને તે તેનો માળો એક કરતા વધુ બનાવે છે. અને તેનો માળો મદારીની બીન, મદારીને તમે જોયો હશે, બરાબર? એની બીન કેવી હોય છે? અથવા તો મોરલી, બરાબર? મોરલી જેવો તેનો આકાર જોવા મળે છે એના માળાનો. માદા જે હોય છે, માદા એટલે કે નર, નર એટલે પુરુષ અને માદા એટલે સ્ત્રી. જે માદા સુગ્રી છે તે જુદા જુદા પ્રકારના માળાઓને જુએ છે, જેના નર સુગ્રીએ બનાવેલા બધા માળાઓને જુએ છે અને બધા માળાઓમાંથી જે સારામાં સારો લાગતો હોય એ માળો તે પસંદ કરે છે અને એમાં જ તે ઈંડા મૂકે છે. ત્રીજો છે, પક્ષીઓના જીવનમાં કઈ કઈ કસોટીઓ જોવા મળે છે? તો આપણું જીવન આપણે બોલી શકીએ છીએ, આપણા હાથ છે, પગ છે, બરાબર છે? પક્ષીઓની વાત કરીએ તો બે જ હાથ અને એના એ જ બે પગ માનીએ છીએ, બરાબર છે? તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળતી હોય છે, એનું જીવન સાદું જોવા મળતું નથી. તો કઈ કઈ મુશ્કેલીઓ? તો પોતાની જાતને મુશ્કેલીઓથી બચાવવું, પછી ખોરાકની શોધમાં નીકળવું. આપણે બજારમાં જઈને આપણો ખોરાક તૈયાર ખાઈ શકીએ છીએ, પણ એને તો પોતાનો ખોરાક લેવા માટે શોધ કરવી પડે છે. પછી પોતાનો માળો બનાવવો, પોતાના બચ્ચાનો જન્મ થકે ઈંડો મૂકતા પહેલા એ પોતાનો માળો વ્યવસ્થિત તૈયાર કરે છે. એટલે માળો બનાવવો, માળા માટેની સામગ્રી લઈને આવવું, ત્યારબાદ ઈંડા સેવવા, ત્યાર પછી બચ્ચાને સાવચેતીથી ઉછેરવા, બરાબર છે? ગરમી આપી, હૂંફ આપી, ઈંડા ફાટ્યા અને બચ્ચું નીકળ્યું, પછી એની માવજત કરવી, એને સાવચેતી કરવી, એને શું ખવડાવવું, ખવડાવવા માટેની પણ તે દાણા છે, ડુંગળીના ટુકડા છે, બરાબર છે? આ બધું પૈકી શોધીને લાવે, તેના ચાંચ મારફતે તેના બચ્ચાઓને ખવડાવી શકે. આવા જુદા જુદા પ્રકારના તેમનામાં કસોટીઓ રહેલી હોય છે. ચોથો, પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? પક્ષીઓના પંજામાં જોવા મળતી પ્રકારની જુદી જુદી વિવિધતાઓ, બરાબર છે? તો દરેક પક્ષીના પંજા એક સરખા હોતા નથી. દરેક પક્ષીના પંજા, બરાબર, આપણો પંજો જોઈએ, આપણો પંજો કેવો છે? દરેક આંગળી અલગ પડી જાય છે, પણ દરેક પક્ષીના
એના પંજા એક સરખા હોતા નથી એ એના ઉપયોગની દ્રષ્ટિએ એનો ઉપયોગ કઈ રીતે કરે છે એના આધારે એના પંજા જોવા મળતા હોય છે એટલે તેમાં વિવિધતા જોવા મળે છે એના ઉપયોગની દ્રષ્ટિએ કેટલાક પક્ષીઓના પંજા આંકડાઓની જેમ જુદા જોવા મળે છે જ્યારે કેટલાક પક્ષીઓના પંજા આંકડાની સાથે ચામડી સાથે જોડાયેલા જોવા મળે છે કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા જોવા મળે છે અને કેટલાક પક્ષીઓના પંજા લાંબા જોવા મળે છે જે શિકારી હોય છે પક્ષી એટલે કે કેટલાક શિકારી પક્ષીઓના પંજા મજબૂત અને નખોરવાળા એટલે કે નખ લાંબા હોય તેવા અણીવાળા જોવા મળે છે હું તમને ચિત્ર એનું બતાવવા માંગીશ કે જુઓ અગર પક્ષીઓના પંજાના ચિત્રો જોઈ તેનો ઉપયોગ જણાવો બરાબર છે તો જો આ જે પંજો તમને જોવા મળે છે એ પાણીમાં તરવા માટે ઉપયોગમાં કામમાં આવે છે ત્યાર પછી આ પક્ષીની જે પગ જોવા મળે છે એ વૃક્ષની ડાળીઓને પકડવા માટે ઉપયોગમાં આવે છે ત્યાર પછી આ સમડી છે બજ છે ગરુડ છે એટલે ખોરાકને ઝડપી લેવા માટે કે શિકાર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી જે જોવા મળે છે આ જમીન પર ચાલવા માંગે જમીન પર ચાલવા માટે ઉપયોગી પંજા છે ત્યાર પછી વૃક્ષ પર જો ચડવું હોય તો આ પ્રકારના પંજા જોવા મળે છે બરાબર છે હવે આપણે એક નેક્સ્ટ ટોપિકની સમજૂતી મેળવીશું જો હવે નેક્સ્ટ પ્રશ્ન છે પક્ષીઓ પંજાનો શું ઉપયોગ કરતા હોય છે તો મોટા ભાગે જે પક્ષીઓ હોય છે પાણીમાં રહેનારા હોય તેવા કે પાણીમાં તરવા માટે બતક છે એ એનો ઉપયોગ પાણીમાં તરવા માટે એ કરતા હોય છે પોતાના પંજાનો ઉપયોગ ત્યારબાદ જમીન પર ચાલવા માટે અગાઉના પ્રશ્નની અંદર આ તમને ચિત્ર સાથે મેં તમને બતાવી દીધું છે સમજાવી દીધું છે કે જમીન પર ચાલવા માટે તેઓ પંજાનો ઉપયોગ કરતા હોય છે તેની અંદર છે કબૂતર કબૂતર જેવું પક્ષી મોટા ભાગના પક્ષીઓ પંજાનો ઉપયોગ ચાલવા માટે જ કરતા હોય છે પણ આ કબૂતર પોતાના પગનો ઉપયોગ કે પંજાનો ઉપયોગ ચાલવા માટે કરતું હોય છે પછી કાદવમાં ચાલવા માટે પાણી હોય કાદવવાળો પ્રદેશ હોય તો એની અંદર ચાલવું હોય તો મોટા ભાગના પક્ષીઓને બહુ તકલીફ થતી હોય છે પણ જે ડોગલો છે એ સરળતાથી ચાલી શકે છે મજબૂત નખોરવાળા પંજા શિકારને દબાવવા માટે કેટલાક પક્ષીઓના પંજા શિકારને પકડવા માટે જકડવા માટે ખૂબ જ નખોરવાળા મજબૂત જોવા મળે છે એટલે કે એને પકડી લેવાનો પંજાની મદદથી કે મજબૂત નખોરવાળા પંજા શિકારને દબાવવા માટે અને પકડીને ઉડી જવા માટે હોય છે તો એની અંદર ગરુડને ભજ કે સમડી હોય આવા પ્રકારના જે પક્ષીઓ જોવા મળતા હોય છે તે ઊંચે આકાશમાં ઉડતા હોય છતાં પણ તેઓ જમીન પર કહો એનો શિકાર છે એને ઝડપથી કે નીચે આવીને એને પકડી લેતા હોય છે ભજ બરાબર છે ખોરાકને પકડી રાખવા માટે તો ખોરાકને પકડી રાખવા માટે સમડી અને ભજ જળની ડાળી પર બેસવા માટે મોટાભાગના પક્ષીઓ જે જળની ડાળી ઉપર બેસતા હોય છે કાગળો છે મોર છે તો એ પડી ન જાય એટલા માટે એના પંજા ડાળીને પકડવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે પક્ષીઓના ચાંચમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે તો પક્ષીઓના ચાંચની અંદર જોવા મળે તો એ એક સરખી હોતી નથી દરેક પક્ષીની ચાંચ એક સરખી જોવા મળતી નથી દરેકને ઉપયોગની દ્રષ્ટિએ એની ચાંચમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે કોઈની ચાંચ લાંબી હોય છે કોઈની ચાંચ ટૂંકી હોય છે કોઈની ચાંચ ચપટી હોય છે બરાબર છે અને કોઈની ચાંચ વાંકી હોય છે બરાબર છે ચપટી હોય છે લાંબી હોય છે ટૂંકી હોય છે વાંકી હોય છે ચપટી હોય બરાબર છે તો આ બધી એના ચાંચના વિવિધતા જોવા મળે છે એના ઉપયોગની દ્રષ્ટિએ જો અહીં તમને કેટલાક ચિત્ર બતાવવા માંગીશ કે એનો શું ઉપયોગ કરી શકે છે બરાબર છે જોઈ લો અહીં આગળ જુઓ માંસને ફાડવા માટે અને ખાવા માટે આ પ્રકારની ચાંચ જોવા મળે છે ત્યારબાદ થડ વૃક્ષના જે થડ હોય લાકડામાં કાણું પાડવા માટે આ પ્રકારની ચાંચ લાંબી જોવા મળે છે અને ફૂલોનો રસ ચૂસવા માટે દાખલા તરીકે હમિંગબર્ડ એ ફૂલોનો રસ ચૂસવા માટે પણ તેની ચાંચનો ઉપયોગ કરે છે ત્યારબાદ છીછરું પાણી હોય કાં તો કાદવનો પ્રદેશ હોય તો એનામાંથી નાના જીવજંતુને શોધવા માટે તે ચાંચનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ ઘણી બધી જાતના ખોરાકને કાપવા માટે અને ખાવા માટે તેનો ઉપયોગ કરતા
હોય છે ત્યારબાદ કોઈ બીજ હોય એને તોડવા માટે કાં તો એનો ભૂકો કે વાટવા માટે આ પ્રકારની ચાંચનો ઉપયોગ થતો જોવા મળે છે અહીં સાતમા નંબરનો પક્ષી આપ્યું છે કે પક્ષી ચાંચનો શું ઉપયોગ કરે છે તો ખોરાકને પકડી રાખવા માટે લાગેલા ખોરાકને બચ્ચાને ચાંચ દ્વારા ખવડાવવા માટે ત્યારબાદ વસ્તુને તોડવા માટે દાખલા તરીકે પોપટ બરાબર અહીં ચાંચ કેવી હોય છે માખી હોય છે લાલ કલરની હોય છે શિકારને પકડીને દબાવીને મારવા માટે તેમાં બળ છે ગરુડ છે સમડી છે એનો સમાવેશ થાય છે પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ કરવા માટે એનું જીવજંતુ હોય એને પકડી રાખવું હોય તો એ બગલો છે એની એક એકાગ્રતા દ્વારા એ જીવજંતુને પકડી રાખે છે ખોરાકને ચીરવા માટે અને સમડી છે ગીધ છે આ બધા પક્ષીઓ ખોરાકને ચીરવા માટે ચાંચનો ઉપયોગ કરતા હોય છે પાંદડા દોરા પછી તણકલા વગેરે લાવી માળો બનાવવા માટે એની ચાંચનો ઉપયોગ કરે છે તો એની અંદર દરજીડો જે હોય છે આ બધી વસ્તુઓ ભેગી કરે છે સામગ્રી અને માળો બનાવે છે ચાંચની મદદથી ત્યાર પછી કેટલાક એવા પક્ષીઓ હોય છે જમીનને ખોદી નાખે છે જે વૃક્ષ હોય છે એને કોતરી નાખે છે વૃક્ષના ફળને કોતરવા માટે તેમાં લપ્પડ ખોદ બરાબર એટલી મજબૂત એની ચાંચ હોય છે ફૂલોનો રસ ચૂસવા માટે તો હમિંગબર્ડ જે પક્ષી જોવા મળે છે એ ફૂલોનો રસ ચૂસવા માટે જાણીતું છે જો આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રાણી અને પક્ષીઓની વિવિધતા ચાંચમાં રંગમાં રૂપમાં શરીરના અંગોમાં વગેરે વિશેની માહિતી મેળવી અને એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવી હવે તમારે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર જે આપ્યું છે પાના નંબર 28 એના પરનો પ્રશ્ન તમને આપ્યો છે બરાબર પાન નંબર 28 અને પાન નંબર 29 પર આ બંને પેજ તમારે સારા અક્ષરે પૂર્ણ કરી દેવાના રહેશે અને વર્કશીટ તમારે જે સૂચના નોટબુકમાં આપેલી હોય એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને જે સ્વાધ્યાય પોથીમાં લખવાની સૂચના હોય એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે સારામાં સારા અક્ષરે લખી મને સેન્ડ કરવાનું રહેશે થેન્ક યુ